હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. સરસ મજાનું વેધર થયું છે, વાતાવરણ જબરું જામેલું છે. છાટા પડશે કે વરસાદ વરસે એ કોમેન્ટમાં કહેજો. સવારમાં ગળું પકડાઈ ગયું છે, શરદીનો ઉધરસ ન તાવ ભરચક આવી રહ્યો છે. રાત્રે મેથી અને કલોંજી ને પાણી પલાળ દીધી હતી, તો સવારે એલોવેરા મેથી ડુંગળી અને કઢી પત્તા નાખ્યા, મિક્સર માં ક્રશ કરી દીધા. સારું, શાકભાજી વધી હશે થોડી, સમતા વધી હશે. ચાલુ, આનું શું કરવું? એટલે માથા મુક્યો કરું, શરદી જબરજસ્ત ભેગી થઈ શકે. શ્રી કૃષ્ણ સમજ મારા સવાના રસોડામાં આપનું સ્વાગત છે. આજે ચોરી રીંગણ અને બટાકા બનાવીએ. ત્રણ ચાર ભરી જેવું તેલ નાખ્યું, ટામેટા, આદુ, મરચા, લસણ. સાથે સાથે મસાલા પણ કરી દઈએ, હળદર, હિંગ, બે લીલા મરચા નાખ્યા છે, બે ત્રણ ચમચી જેવા હોય લાલ મરચું નાખ્યું છે, ગરમ મસાલો, ધાણા જીરું સ્વાદ અનુસાર, મીઠું સરસ બધું મિક્સ કરી લઈએ. ચોરી રીંગણ બટાકા પછી તરત એ નાખી દઈએ. બે મિનિટ થવા દઈએ. સરસ મસાલો શાકમાં ચડી ગયો છે, થોડોક રસો કરીશું. બે ત્રણ સીટી મારીશું, આપણી સબ્જી તૈયાર. કોમેન્ટમાં ચોક્કસ કે અમારી સબ્જી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ સૌને મારા સાંધા રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું આપણે રગડો. આજે વ્હાઈટ વટાણાનો આપણે રગડો બનાવવાનો છે. બટાકાને સરસ મિક્સ કરી દીધા છે, આપણે વટાણાને સરસ મિક્સ કરી દઈએ. આના અંદર ફુદીનો અને લીલા મરચા. હળદર, લાલ મરચું, થોડો ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, સરસ બધું મિક્સ કરી લઈએ. એમાં ધાણા પણ નાખવાના, તમારી પાસે હોય તો થોડું પાણી, જે પાણીપુરીનું પાણી હોય તે વધારે હોય તે અંદર નાખવાથી ખૂબ જ ટેસ્ટી થાય છે. થોડું સંચર નાખીએ, થોડોક અંદર ચાટ મસાલો આપણે નાખીએ, થોડું પાણી નાખે છે.
સાર બધું આ રીતે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. થોડીક વાર એને ઉકાળવા દઈએ. રગડો આપણો તૈયાર થઈ ગયો છે. બસ હવે પાણી આજે તૈયાર લાવેલા છે, પકોડી તૈયાર લાવેલા છે, ડુંગળી કાપી નાખી છે. બસ આપણે ભરીને ખાવાનું. ક્યારેક ક્યારેક સાંજે આવું ચટપટું ખાવાનું મન થાય તો આ રીતે આપણે ઘરે બહાર ગમે તેટલી પકોડી ખાઈ પણ આપણને સંતોષ ના થાય. ઘરે આવી રીતે લાવીને કરીએ ને બધા સમૂહમાં બેસીને ખાઈએ તો આપણને આનંદ ઓર અલગ જ લાગે. એટલે ક્યારેક ક્યારેક અમે આ રીતે ઘરે પણ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારો રગડો તમને કેવો લાગ્યો. સુન રહી ને તું? હે, સુન રહી ને? ચલો ભાઈ, સવાર 9 વાગ્યા છે અને અત્યારે બનાવી રહ્યા છે પાણી પૂરી. શું છે એટલે પાણી તો વધારે લીધું પણ આપણે તીખું વધારે લાગતું. અરે ભલે લાગતું, આપણે બે જ છે ને બાકી. હા પણ આનું પરફેક્ટ માપ છે. તો મન પરફેક્ટ માં તો અડધું વાપર. તો એ ખટ્ટા તીખા પાણીપુરી નો ફ્લેવર વાળું ભાવેશ લાવ્યો તો 50 ગ્રામ 30 રૂપિયાનું એક પેકેટ છે. થોડું મોટું પોડું કરતો કે ભાઈ, એમાં પાછી સિસ્ટમમાં આવો હું. બાપા પનવેલ નીકળ જાય છે તો કાણું. બસ લ્યો ભાઈ આને હવે મિક્સ કરીને આગળ પાણીપુરીનું પાણી રેડી. ચલો 1 લિટર ઠંડુ પાણી ઉમેરવાનું છે. રગડાવાળી બનાવી દે. અમદાવાદ ઘી બનાવી સર, રગડાવાળી સર. હું ઓરી આજે નક્કી કરી દઉં બધું. અમને ઘરે પહોંચું ને એને પહેલાં જ બજારમાંથી મસ્ત 10 રૂપિયાની તીખી પાણીપુરી ખાઈ નીકળું. તો મારા બજારમાં કામ હતું. મમ્મી તો ભાવેશનો ફોન આવ્યો કે જે પાણી લઈને આવજો, આ લાવવાનું હતું જોડે. પાણીપુરી કેન્સલ કરી ને કરું 10 રૂપિયાની મસ્ત તીખી ખાવાની હતી. આપણા ઇન્ડિયામાં ને આપણા ગુજરાતમાં પાણીપુરી એકમાત્ર એવી પ્રોડક્ટ છે જે સૌને વાલી લાગે. અને પાણીપુરી વિભિન્ન પ્રકારની મળે છે. અમારા મહેવાડામાં રગડાવાળી અને પેલી જે બટાકાવાળી આપણે ખાઈએ છીએ, ચણાવાળી, એ આપણે બધા ખાઈએ છીએ. પણ પાણીપુરીમાં વ્હાઈટ વટાણાવાળી સારી લાગે છે, લીલા કરતા. જી હોય બરાબર. પછી પાલનપુર બાજુ તમે જાઓ તો ત્યાં આગળ લીલી પાણીપુરી આવે. જે મસાલો આપણે કેવું મરચું લાલ વાપરતા હોઈએ તો પાલનપુર બાજુ લીલું મસાલો વાપરે છે. એ ફુદીનાવાળું, ફુદીના અને દાણા અને બધું નાખીને બનાવે છે. એનો પણ ટેસ્ટ ઘણો સારો હોય છે. પછી તમે અમદાવાદ જાઓ તો અમદાવાદ દુનિયાભરની પાણીપુરી તમને ખાવા તો મળવાની જ છે. આજે બધી પ્લાનિંગ હતો. હું તમારા મિત્રમાં થોડાક જગ્યાએ કામે છે નીકળ્યા. મેં જો અહીંયા પાણીપુરી સારી મળે છે. ઘડી વાગ્યા હતા તે વખત, 2-3 વાગ્યા હતા. બધું વળતા આવીએ તો એ પાણીપુરી ખાતા જઈશું. પણ કોઈ જગ્યાએ મેળ પડ્યો નહીં, કારણ કે લેટ ઉપર લેટ થતું હતું મારે. એ પાણી ખાવાનું મેળ ના પડે. એ પાણીપુરી અમને વળી ઘરે ખાવા મળી ગઈ. મોજે મોજ કરાવતી. અને બરોડામાં તો એ વાત ભૂલી જઈ નહીં. બરોડામાં પાણીપુરી ખાધા પછી ચૂરમો મળે. બરોડા જઈને તો ચૂરમો ખાવા જઈએ. બસ આપણે મહેસાણામાં પણ આપે છે. કોઈ નથી આપ્યું. અરે અમે પેલો ભૈરવનાથ વાળા ને ત્યાં ગરીબ ખાધી હતી ને. કઈ જગ્યાએ? અહીંયા તો તોરણવાડી ફુવારા પાસે. ભૈરવનાથ વાળા ની પાણીપુરી વાળા નો ચૂરમો ખાસો આપે છે. પાછા ચણા અને પકોડી. હવે કદાચ કોઈને ખબર ના હોય તો તમને જરા જણાવી દઉં. જે કોરી પકોડી હોય ને, એ કોરી પકોડીને ભૂકો કરી નાખે, એના ઉપર ચણા નાખે, એના ઉપર થોડો મસાલો નાખે સ્વાદ અનુસાર, બરાબર, અને મિક્સ કરીને લોકોને પીરસે, એને નામ ચૂરમો. અને બરોડા સોરી સુરતમાં મેં વિડીયો જોયેલા છે. એ લોકો શું કરે, ભેળ જેવું કરીને આખા સેજ પાણી નાખે, ભેળ જેવું કરીને ગોચું ગોચું કરીને ખવડાવતા હોય, એને નામ પર એ ચૂરમો કહે છે. આના સિવાય કંઈક ત્રીજા પ્રકારની કે પાણીપુરી ને કાઢ દો તો કોમેન્ટમાં જ કહેજો. આટલી પ્રકારની તો પાણીપુરી દેખવા મળી રહી છે. એ સાલમાં ત્રિશમ કે સુદર્શન ઘનવટ્ટી લ્યો
ઓકે, બીજા બેડની પણ કોમિટી મળી જાય છે. ત્રિશુલ ઝુંડની આવે છે, બે ડોઝ લઈ લો. બેડે મસ્ત લખી છે, પગપાળા યાત્રા જાત્રા કરવા જાય તેના માટે વેફરનું પેકેટ વિતરણ કરો છો, તેના બદલે એક કીટ બનાવી દો જેમાં તે બધી વસ્તુ જેમ કે બ્રશ, કોલગેટ, બેન્ડેજ, આયોડેક્સ, ટોર્ચ, સેપ્રોમાસીની, વેસલિન, સોપ, ડેટોલ, આવી બધી નાની સાઇઝની વસ્તુ બોક્સ ખૂબ કામમાં આવે. તમને શરદી તાવ છે બેન, તમે જે લખ્યું ને કોલગેટ, પાંચ છ અલગ અલગ ફ્લેવર હોય, કોઈ મોરી હોય, કોઈ ગમે તે એક્સ વાય ઝેડ હોય, બરાબર, તમે ખાલી વેચવા ઉભા રહો, એવામાં નંગ આવે ને, આપડે ખવડાવવા માટે જ બેઠા છીએ, બરાબર, પણ જે નંગ આવે ને ગજબ ના આવે. એક પેકેટ પાછળ મૂકી દે કે મને આપો ને, કીધું હાલ તો હાલ ના નહીં આપ્યું, આપણે પૂછ્યા પાછળ તો કે હું પાછળથી લઈને આવી, મારા ભાઈ માટે આપો, મારા બેન માટે આપો, એમાં આ બધી વસ્તુ વાપરવાનું યુઝ આપ કરાવીએ ને તો પછી ના વળો તમે. અને ફર્સ્ટ એડ કીટ તો શું નાના મોટા કેમ્પની અંદર બધા મૂકેલા છે, ડોક્ટર ને બધા લોકો જે જતા હોય એ લઈને જ જતા હોય, પોતપોતાનું દવા ને નાની મોટી વસ્તુ તો લઈને જ જતા હોય, એટલે આ બધી એમાં સેવા ના થાય. બાકી ખાવા પીવાની પૂરેપૂરી સેવા કરવાની, બહુ મજા આવે. અને આગળમાંથી એક અંદર વધારે જઈ ના શકે કારણ કે ટ્રાફિક થોડું વધારે હતું ને. મયુરભાઈ લખીને મારું ચિત્ર બનાવો, બતાવો કે મયુર મનોહર વડોદરા, ઓકે જોઈ લઈશું મયુરભાઈ. આ વખતે ઈચ્છા હતી બરોડામાં આવવાની પરંતુ ન આવી શક્યા, ગણેશ ગણપતિનું વિસર્જન જોવાની મને ઘણી ઈચ્છા હતી, પોસિબલ ના થઈ શક્યું. અત્યારે ધનીબેન જમવા બેઠા છે, કેટલા વાગે, 10 વાગે જમવા બેઠા. પાણીપુરીની અંદર વાત નીકળી તો કેટલા ફ્લેવરની પાણીપુરી તમે ખાધી છો એ કહો, અમે બાકી છો છો નહીં તો મળે જ છે બહાર, પછી એનાથી વધારે મળતી હોય તો ખબર. બે જગ્યાએ 20 ફ્લેવર હતા, 20 બી કઢીમાં, મેં કદાચ વિડીયો પણ બતાવેલો હતો, અને 20 પણ હતો. મારો દેવનો હારો કે 20 ની 6 હાલ હે, તો 20 ની 6 તો પછી 20 ખાવા માટે 100 રૂપિયા ખર્ચો. હા, એટલે મારું હાઈટ 70 રૂપિયા નું થઈ જાય. હવે હાઈટ 70 બધા પાણીપુરી ખાવા બેહો તમે તો ઘરે શું ખાવાના ભાઈ, કશું નહીં. એટલે હવે પાણીપુરી મળે છે તમારે ત્યાં, કેટલી ફ્લેવર વાળી મળે છે, અને તમને કઈ વધારે ભાવ છે કોમેન્ટમાં કે જો. ચલો મળીશું નવા વિડીયો સાથે. હા ને, જેટલું તો રોજુ રાજની જ ભાવ, આ કોને ક્યાંની ભાવણ એ લખજો ભાઈ, એ બી લખજો, બરાબર, એ તો રોજુ રાજની જ ભાવ છે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તી સાથે. ત્યાં સુધી અમને પૂરા જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો બધાને. રાધે રાધે.